નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો ત્યારે આપણે ધોરણ 1માં નવો વિષય તમારા માટે છે તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. ધોરણ 1 અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ 1 હિન્દી તમારા માટે નવો વિષય છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આમ તો નવો ના કહેવાય, કારણ કે તમે કાર્ટૂન જોતા હોવ ટીવીમાં મોબાઈલમાં તો એમાં હિન્દીનો ઉપયોગ થાય જ છે, એટલે ભાષા તો તમને સમજાતી જ હશે. પરંતુ આપણે એના આજે લખતા અને એને સમજતા શીખીશું. ચાલો ત્યારે આપણે હિન્દી ગુજરાતીમાં આપણે કક્કો એવું કહેતા હતા, ક ખ ગ ઘ કહેતા હતા ને, હા શીખતા હતા ને, બરાબર? તો એને આપણે હિન્દીમાં વર્ણમાલા, મૂળાક્ષરો, વર્ણમાલા શું કહેવાય? વર્ણમાલા એટલે કે મૂળાક્ષરો. પઢો વાંચો તો એમાં સ્વર આવતા હતા ને આપણે, અ આ ઈ ઉ ઋ રિ રુ એ ઐ ઓ ઔ અમ અહ. તો એ જ રીતે હિન્દીમાં પણ સ્વર આવે છે, જેમ કે અ, આ શું છે? હિન્દીનો અ, અને આ ગુજરાતીનો અ, આ ગુજરાતીનો આ, અને આ હિન્દીનો આ. આ રીતે અ લખાય છે હિન્દીમાં. હવે આવે છે નાનો ઈ, તો આ નાનો ઈ છે અને એને હિન્દીમાં આ રીતે લખવામાં આવે છે. આ છે મોટો ઈ અને એને હિન્દીમાં આ રીતે લખવામાં આવે છે. આ છે નાનો ઉ અને હિન્દીમાં એને આ રીતે લખાય છે. આ મોટો ઉ એને હિન્દીમાં આ રીતે લખવામાં આવે છે. આ છે રુ, ઋષિ બાવાનો રુ, પરંતુ હિન્દીમાં આપણે એને રુ નહીં બોલીએ, એને રી બોલીશું. શું બોલીશું વિદ્યાર્થી મિત્રો? રી. આ છે એ અને એક માત્ર એક બોલીએ છીએ ને, એને હિન્દીમાં આ રીતે એ લખવામાં આવે છે. આ છે ઐ, તો આ એ છે તો આ ઐ છે, એને એક જ માત્ર આવશે અને એને ઐ વાંચવામાં આવે છે. આ છે અને કાનો માત્ર ઓ, તો હિન્દીમાં ઓ આવી રીતે લખવામાં આવે છે. આ છે ઔ, તો એને હિન્દીમાં આ રીતે કાનો અને બે માત્ર એ રીતે ઔ લખવામાં આવે છે. આ છે અહ અથવા અમ અથવા અન, તો હિન્દીમાં એને આ રીતે લખવામાં આવે છે. આ છે અહ, આ શું છે? અહ, તો હિન્દીમાં એને આ રીતે અહ લખવામાં આવે છે. આ થયા સ્વર. આપણે ફરીથી એકવાર એનો મહાવરો કરી લઈશું. અ આ ઈ ઈ ઉ રી એ ઐ ઓ ઔ અમ અન અહ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા, તમે પણ ઘરે પ્રેક્ટિસ લખજો, પ્રેક્ટિસ કરજો આ રીતે લખવાની હિન્દી સ્વરો, બરાબર ને? હવે આવશે વ્યંજન. વ્યંજન એટલે કે ક ખ ગ કક્કો. તો ચલો આપણે હવે વ્યંજન શીખીશું. આ છે ગુજરાતીનો ક અને આ છે હિન્દીનો ક. હિન્દીમાં ક ને આવી રીતે લખવામાં આવે છે. આ છે ખ, ખ ખટારાનો ખ, હિન્દીમાં એને આ રીતે લખવામાં આવે છે. આ છે ગ, ગણપતિનો ગ, તો હિન્દીમાં આ રીતે ગ લખાય છે. આ છે ઘરનો ખ, તો હિન્દીમાં આ રીતે ઘરનો ખ લખવામાં આવે છે. હવે આ શબ્દ આપણા માટે નવો અર્થ હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે ગુજરાતી કક્કામાં આવો અક્ષર આવતો નથી. તો આ છે ડ, પરંતુ આપણે એને લખવાનો છે હિન્દીમાં અને ડ આ રીતે લખાય છે. આ છે ચ, ચકલીનો ચ, તો હિન્દીમાં ચ ને આવી રીતે લખાય છે. આ છે છત્રીનો છ, તો હિન્દીમાં છ આ રીતે લખાય. જ જલેબીનો જ, આ છે હિન્દીનો જ. આ જ જબલાનો જ, તો જ ને હિન્દીમાં આ રીતે લખાય છે.
હવે આ શબ્દ પણ આ અક્ષર પણ તમારા માટે નવો છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આને ગ બોલીએ છીએ, પરંતુ આ લખવાનો છે એનો ઉચ્ચાર આપણે કરવાનો નથી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો જ પછી શું આવશે? ટ, ટપાલીનો ટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટપાલીનો ટ. તો ગુજરાતીમાં ટને આ રીતે લખાય છે અને હિન્દીમાં ટને આ રીતે લખાય છે. ટ પછી શું આવશે? ઠ, ઠાણિયાનો ઠ. તો આ આપણે ગુજરાતી તો ખબર પડી જ જશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે આ હિન્દીનો ઠ છે. આ ડબ્બાનો ડ અને હિન્દીમાં ડ આ રીતે લખાય. ઢગલાનો ઢ, હિન્દીમાં ઢને આ રીતે લખાય છે. આ છે ફેણનો અણ અને હિન્દીમાં અણને આવી રીતે લખવામાં આવે છે. ત, તલવારનો ત. તો હિન્દીનો ત આ રીતે લખાય છે. થ, થડનો થ અને હિન્દીમાં થ આ રીતે લખાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં ઉપર લીટો નથી કરતા, પરંતુ હિન્દી હિન્દી અક્ષરો લખો છો ત્યારે અક્ષર લખી અને ઉપર લીટો કરવાનો હોય છે, એ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. થ પછી શું આવશે? દ, દડાનો દ. તો આ દડાનો દ ગુજરાતીનો છે, જ્યારે હિન્દીમાં દ આ રીતે લખાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દ પછી શું આવશે? ધ, ધજાનો ધ. જુઓ આ છે ધ, ધજાનો ધ. હવે તમને એવું લાગશે કે આ ઘ અને ધ તો સરખા લાગે છે, ખરું ને? ના, ઘમાં લીટી સીધી થાય છે અને ઉપર અડે છે જ્યારે અહીંયા આગળ ગોળ કરવામાં આવે છે. તો તમે જ્યારે પણ હિન્દી લખો વાંચો ત્યારે આ વસ્તુ ધ્યાન રાખજો, ઘ અને ધમાં ફેર છે, લાગે છે સરખા, પરંતુ ધની ધની માથે હંમેશા ગોળ વિંડું કરવાનું હોય છે, જ્યારે ઘ સીધો જ લીટીને અડે છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો ધ પછી શું આવશે? ન, નગારાનો ન. તો ગુજરાતીમાં નને આવી રીતે લખાય છે, જ્યારે હિન્દીમાં નને આવી રીતે લખવામાં આવે છે. ન પછી શું આવે? સરસ, પ, પતંગનો પ. તો આ ગુજરાતી પ છે અને આ હિન્દી પ છે. હવે પ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફ, ફટાકડાનો ફ. તો જુઓ અહીંયા હિન્દીનો ફ જુઓ અને હિન્દીનો ક જુઓ, તમને લાગે ને એક સરખું? પરંતુ સરખું નથી. એક વસ્તુ યાદ રાખવાની છે, જો ગને અહીંયા ગોળ વળાંક છે, કને અહીંયા ગોળ વળાંક છે, જ્યારે ફમાં આ લીટી સીધી છે. તો તમે હિન્દી લખો વાંચો ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખજો, ક અને ક અને ફમાં ફર્ક છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, સરસ. ચલો હવે આગળ, ફ પછી શું આવશે? બ, બકરીનો બ. તો હિન્દીમાં બ આવી રીતે લખાય છે. પછી આવે છે ભમરડાનો ભ. તો હિન્દીમાં ભ આ રીતે લખાય છે. પછી આવે છે મ, મરચાનો મ. તો આ ગુજરાતી મ છે, જ્યારે હિન્દીમાં આ રીતે લખાય છે. જુઓ ભ અને મમાં સરખા જેવું લાગશે, પરંતુ અહીંયા ભને આપણે જેમ ગુજરાતીમાં નીચે લીટો લાવીએ છીએ એવી રીતે લાવવાનો નથી, પરંતુ મ લખી અને એનું મીંડું કરી દેવાનું છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો મ પછી શું આવશે? ય, યતિ બાવાનો ય. તો આ ગુજરાતી ય છે, જ્યારે આ હિન્દી ય છે. આ ર, રમકડાનો ર, બરાબર ને? હવે આવશે લ, લખોટીનો લ. તો આ છે ગુજરાતી લ અને આ છે હિન્દી લ. આ છે વ, વહાણનો વ અને આ હિન્દીનો વ. પછી આવશે મીંડાવાળો સ, એને કયો સ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? શરણાઈનો સ, ખરું ને? હા, તો હિન્દીમાં શરણાઈનો સ આ રીતે લખાય છે. પછી આવે છે ષટકોણનો સ. તો આ ગુજરાતી છે અને આ હિન્દી છે. પછી આવે છે સસલાનો સ. આ ગુજરાતી અને આ હિન્દી. પછી આવે છે હળનો હ. તો હિન્દીમાં હ આવી રીતે લખાય છે. પછી આવે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. તો એ તો સરખો જ છે, ખાલી ઉપર લીટી કરવાની છે. આ ગુજરાતી ક્ષ અને આ હિન્દી ક્ષ. પછી આવે છે જ્ઞ, યજ્ઞનો જ્ઞ. તો આ ગુજરાતીનો જ્ઞ છે અને આ હિન્દીનો જ્ઞ છે. પછી આવે છે ત્રિશૂળનો ત્ર. તો આ ગુજરાતી ત્ર, જ્યારે આ હિન્દી ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ણમાલા
અહીંયા પૂરી થાય છે. આપણે ફરીથી એકવાર વ્યંજન જોઈ લઈએ ખરું ને? ચાલો ત્યારે આ શું છે? ક કબૂતરનું ક, ખ ખડિયાનું ખ, ગ ગણપતિનું ગ. જો આપ તો હું ગુજરાતી બોલું છું પણ અહીંયા ખને કમલ આપણી વર્ણમાલામાં એ રીતે લખેલું છે ખરું ને? ક ખ ગ ખ ડ ચ છ જ ઝ ગ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ ભ ક્ષ જ્ઞ ત્ર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો ત્યારે હવે આપણે આગળ શીખીશું. ચલો હવે વર્ણમાલામાં આપણે પહેલો અક્ષર કયો હતો? ક, કમળનો ક. તો એનો અભ્યાસ આપણે કરીશું. પઢો ઓર લિખો, વાંચો અને લખો. તો આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? કમળનું. તો ગુજરાતીમાં આપણે કમળ બોલીએ છીએ ને, એને હિન્દીમાં કમલ બોલાય. શું બોલાય? કમલ, કમળ, 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 ખરું ને? ક ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ક શોધી તેના પર ગોળ બનાવો. જુઓ અહીંયા અલગ અલગ અક્ષર આપેલા છે, જેમ કે ક ર વ ક જ સ ય ડ ક લ ચ ક ખ શ. તો આમાં તમે કને ઓળખશો ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો જ્યાં જ્યાં તમને ક દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે, પરંતુ તમારી પાસે તો ચોપડી હશે નહીં, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો હું તમને શું કરવાનું એ આપ ક પૂરો થાય ત્યારે હું તમને કહું છું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે પઢો, વાંચો, રંગ પૂરો, રંગ ભરો, બિંદુઓ કો મિલાવો. હવે આ તો તમે ચોપડીમાં કરવાનું છે, બરાબર ને? તો આ શું છે? ક, કમલનો ક. અહીંયા તમારે રંગ ભરવાનો હોય છે અને આ ટપકા જોડી અને ક લખવાનો હોય છે. ચલો આગળ પઢો ઓર લિખો, વાંચો અને લખો. તો આવી રીતે તમારે ત્રણ લીટી કની લખવાની છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા, તો તમારી પાસે ચોપડી નથી ખરું ને? તો આપણે હિન્દીની ડબલ લીટીની નોટવાળી ચોપડી બનાવવાની છે અને એમાં આપણે સરસ અક્ષરે આપણું નામ, ધોરણ, બરાબર, આપણી શાળાનું નામ, વિષય લખી અને પહેલાં વર્ણમાલા, મૂળાક્ષરો, સ્વર અને વ્યંજન આ લખવાના છે. જુઓ તમને શરૂઆતમાં તમારા માટે નવો વિષય છે એટલે તમને બરાબર ફાવશે નહીં, પરંતુ તમારે આ વિડીયોમાં જોઈ અને તમારે એને લખવાની પ્રેક્ટિસ કરવાની છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? એ રીતે ગુજરાતી અને હિન્દી સ્વર અને વ્યંજન તમારે સારા અક્ષરે લખવાના છે. ત્યારબાદ કનું હેડિંગ આપી અને કમલ એ રીતે, અને ગુજરાતીમાં હિન્દીમાં કમલ અને ગુજરાતીમાં કમળ એવી રીતે લખી અને આ સૂચના લખવાની, ક સુધી તેના પર ગોળ બનાવો, આવી રીતે અક્ષરો લખવાના. અને પછી જ્યાં જ્યાં ક આવતો હોય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે. હવે જો આ ચોપડીમાં રંગ ભરવાનો છે પરંતુ આપણી પાસે ચોપડી નથી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કરવાનું છે? આ કરવાનું નહીં, પરંતુ આ નીચે આપ્યું છે ને, વાંચો અને લખો. તો આ કની ત્રણ લાઈન તમારે નોટમાં સરસ અક્ષરે લખવાની છે, સૂચના લખીને, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આજનું લેસન મેં તમને કીધું ને કે વર્ણમાલા અને ક તમારે લખવાનું છે. વાલી મિત્રોને વિનંતી કે આપનો બાળક માટે આ વિષય નવો છે તો એને સાથે બેસી અને એને ના સમજ પડે તો એને સમજાવવું અને હોમવર્ક કરાવવું, એને વર્ણમાલાનો પરિચય કરાવવો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવજો.